નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ગણિત વિષય ભણીશું. તો ગણિત વિષયમાં ઘડિયાળ અને ભાગાકાર પ્રકરણ 11 આપણે ચાલુ છે. આગળ આપણે તેમાં દાખલા ગણી ગયા. તો હવે ચોપડી કાઢો ગણિતની, પાના નંબર 126 કાઢો. તેમાં આપણે બે દાખલા, એક દાખલો ગણ્યો હતો સાબુ ખોખાના, ખોખામાં સાબુ વાળો. તો એક તો તમે ગણી લીધો છે. એના પછી દાખલા નંબર ક આવે છે. ક નંબરનો જે દાખલો છે મનપ્રીત, એ કાઢો અને દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં ચોપડીમાંથી જોઈને રકમ લખશે. તો અહીંયા હું વાંચું છું, એ તમારે નોટબુકમાં લખવાનું છે. પાના નંબર 126 કાઢ્યો. મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. કેટલી સિમેન્ટ જોઈએ છે? અને દાખલા નંબર ક, મનપ્રીત, મનપ્રીત નામનો વ્યક્તિ છે, તેને ઘર બનાવવું છે. શું બનાવવું છે? ઘર બનાવવું છે. અને તેના માટે તેને 1500 ઘર બનાવવા, 1500 સિમેન્ટની થેલીઓ જોઈએ છે. ખટારાનો એક ફેરો થાય ત્યારે તેમાં 250 થેલીઓ જઈ શકે છે. એક ફેરામાં કેટલી જાય છે? એક ફેરામાં 250 થેલી સિમેન્ટ જઈ શકે. ખટારાનો એક ફેરો પૂરો થાય, ખટારાના એક ફેરામાં 250 થેલી સિમેન્ટ જઈ શકે. તો તેને કેટલા બનાવવા કેટલી જોઈએ છે? 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. તો કેટલા ફેરા કરશે? હવે તેને ખટારામાં કેટલા ફેરા કરવા પડશે એ આપણે જોઈએ. તો ચાલો ત્યારે આપણે દાખલો ગણીએ. સૌથી પહેલા શું કરીશું? તો પહેલા ફેરામાં એને કેટલી જોઈએ છે? પહેલો ફેરો લે છે. પહેલા ફેરામાં એક ફેરો લેવામાં 250 કેરી સિમેન્ટ જાય છે. કેટલી જાય છે? 250 કેરી સિમેન્ટ જશે. પહેલા ફેરામાં 250 હશે તો 1500 માંથી તેને બાદ કરીશું. શું કરીશું? બાદ કરીશું. બાકી વધેલા ફેરામાં તે કેટલી સિમેન્ટ લઈ જઈ શકશે? બાકી વધતી ફેરી 250 તો પહેલા ફેરામાં જતી રહેશે, વધતી ફેરી. તો એના માટે આપણે શું કરીશું? તો 1500 થેલી સિમેન્ટ છે, 1500 થેલી સિમેન્ટ, 1500 થેલી સિમેન્ટ છે. તો તેમાંથી આપણે 250 ને બાદ કરીશું. બરાબર બાકી વધતી થેલી 1500 થેલી એને જોઈએ છે ઘર બનાવવા માટે. તો એમાંથી આપણે 250 બાદ કરીશું. તો ઓછા 250 બરાબર કેટલી થેલી વધશે? તો અહીંયા આપણે બાદબાકી કરીશું. 1500 ઓછા 250
માંથી એક થશે એટલે 4 અને અહીંયા આવશે 10 હવે 10 માંથી 5 બાદ થશે તો 10 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધશે તો 10 માંથી 5 બાદ કરીએ તો ઉલટું ગણો ચલો બધા 10 ગણો અને એમાંથી 5 બાદ કરો તો 10 માંથી 5 બાદ કર્યા તો કેટલા વધ્યા 10 માંથી 5 બાદ કરીએ તો 5 વધશે કેટલા વધશે 5 10 છે એમાંથી 5 બાદ કર્યા 1 2 3 4 5 વધ્યા કેટલા 5 તો 5 અહીંયા નીચે મૂકો હવે આવ્યા અહીં તો અહીંયા 4 માંથી 2 બાદ થશે તો હા થશે 4 માંથી 2 બાદ કર્યા તો 2 વધ્યા અહીંયા કેટલા છે 1 તો 1 ના 1 તો કેટલા કેટલી ફેરી બાકી રહેશે હજી તો 1250 1250 ફેરી બીજા ફેરા માટે બાકી રહેશે બાકીના ફેરા માટે હવે આગળનું લખાવું છું બરોબર કેટલી ફેરી બાકી રહી તો 1000 ફેરી રહી તો હવે ફરી પાછો એ ત્રીજો ફેરો કરશે શું કરશે ત્રીજો ફેરો તો ત્રીજા ફેરામાં એક સાથે ફરી વાર 250 ફેરી લઈ લેશે કેટલી લઈ જશે 250
સેલી ખટારામાં કઈ હશે? તો થેલી કેટલી છે? 1000 ની. 1000 માંથી તેથી હવે બાકીના ફેરામાં કેટલી બાકી રહે છે? તેથી બાકી વધતી થેલી વધતી થેલી બરાબર 1000 ઓછા 250 બરાબર કેટલા આવશે? તો બાદબાકી કરવાની 1000 ઓછા 250 શૂન્ય આવશે. શૂન્યની બાદ કોઈ પણ સંખ્યા સાથે બને તો શૂન્ય આવે. શૂન્યની શૂન્ય અહીંયા છે. શૂન્યમાંથી 5 બાદ ન થાય તો તેના માટે શું કરીશું? તો 10 કરીશું. કોની જોડેથી લેશું? તો આગળની સંખ્યા સાથે. તો આગળ પણ શૂન્ય છે તો એની આગળ લેશું. તો અહીંયા 1 છે ત્યાં આવશે શૂન્ય. અહીંયા 10 આવશે. પછી 10 પછી પાછો 10 કો લેશું તો અહીંયા વધશે 9 અને અહીંયા આવશે 10. 10 કોલેને ડાયરેક્ટ કૂદકો મારીને અહીંયા ના જવા. તો અહીંયા પહેલા લેવું પડે અને ત્યારથી પછી અહીંયા 10 કો લેવા. 100 ની સંખ્યામાં જવું પડે. 100 થી પછી 10 માં આવશે. તો 10 તકલો 10 કો લીધો હોય તો અહીંયા 10 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધશે? 5. અહીંયા 9 છે અને અહીંયા 2 છે. 9 માંથી 2 બાદ કર્યા તો કેટલો જવાબ આવશે? ઘણો બધા પોતાની આંગળીઓથી 9 છે તેમાંથી 2 બાદ કર્યા તો 1 2 3 4 6 7 8 9 તેમાંથી 2 બાદ થયા 1 અને 2 તો વધ્યા કેટલા? 1 2 3 4 5 6 7 કેટલા વધ્યા? 7. હવે અહીંયા શૂન્ય છે તો શૂન્યની શૂન્ય જ રહેશે. તો આપણે તેની કેટલી બાકી રહી છે? 750. દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં લખી લેશે અથવા સ્ક્રીનશોટ લઈ લો. દરેક વિદ્યાર્થીએ લખી લીધું હશે. હવે હું અહીંયા પૂછી દઉં છું તો ત્રીજા ફેરામાં કેટલી ફેરી બાકી રહી છે? 750 થી 3 ફેરા કરતા 750 ફેરી હજી લઈ લેવાની બાકી રહી. તો એને ફરી પાછો 1 ફેરો કરવાનો છે. તો ફરી ફેરો કરશે તો કેટલી ફેરી રહી જશે? ચોથો ફેરો કરશે. ચોથા ફેરામાં ફરી વાર 250 થેલી લઈ જશે. કેટલી લઈ જશે? 250 થેલી સિમેન્ટ લઈ જશે. તેથી બાકી ફેરામાં પાછી કેટલી વધશે સિમેન્ટ એ આપણે જોઈશું. બાકી ફેરા માટે બાકી વધતી સિમેન્ટની થેલી ત્રીજા ફેરામાં કેટલી બાકી રહી? તો 750. પાછો ચોથો ફેરો કર્યો તો એમાં 250 થેલી નહીં ગયા. તો હવે 750 માંથી કેટલી બાકી રહી? તો તેના માટે અહીંયા કરીશું બાદબાકી. 750 ઓછા 250 શૂન્ય માંથી શૂન્ય શૂન્યની શૂન્ય બરોબર. પાંચમાંથી 5 બાદ કર્યા તો આવી શૂન્ય. 7માંથી 2 બાદ કર્યા તો કેટલા વધશે? તો 7માંથી 2 બાદ કર્યા તો આવશે 5. કેટલા આવ્યા? 5. તો હવે કુલ કેટલી ફેરી બાકી રહી? તો 500 ફેરી બાકીના ફેરા માટે બાકી રહેશે.
250 જેવી લઈ જશે. તેથી બાકી ફેરામાં કેટલી વધશે અને બાકી ફેરામાં વધતી સિમેન્ટની ફેરી. છેલ્લે કેટલી વધી તો 500, 500 માંથી આપણે 250 બાદ કરીશું. બરાબર કેટલા આવશે તો અહીંયા કરીએ 500 ઓછા 250, હવે શૂન્યની શૂન્ય. હવે દરેકને ખ્યાલ છે કે આપણે અત્યાર સુધી કર્યું એ જ રીતે શૂન્યમાંથી 5 વાર ન થાય તો એના માટે શું કરવું પડશે? તો 10 કો લેશું ફરી પાછો. કોની જોડે કહીએ તો તેની આગળની સંખ્યા 10. તો અહીંયા 5 છે ત્યાંથી શું આવશે? 4. અને અહીંયા 10 કો લઈએ એટલે આવશે 10. 10 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધશે? ઘણી વધારે. ચલો પ્રયત્ન કરો બધા. 10 છે તો 10 ગણ્યા તેમાંથી 5 બાદ કરો. 1, 2, 3, 4, 5 વધ્યા કેટલા? 1, 2, 3, 4 ને 5. અહીંયા લખો 5. હવે 4 માંથી 2 બાદ કર્યા તો કેટલા વધશે? 2. તો હજી 250 એવી બાકી રહેશે. તો તેના માટે તેને ફરી એક ફેરો કરવો પડશે. છઠ્ઠા ફેરામાં મનપ્રીત ફરી વાર 250 થી ખટારામાં ચડાવશે. અહીંયા આપણે વાત કરીએ તો 250 કેવી વધી? 250 ઓછા 250 બરાબર. તો હવે 250 ઓછા 250 કરીએ બાદ કરીએ તો શું આવશે? શૂન્યમાંથી શૂન્ય બાદ કરી શૂન્યમાંથી શૂન્ય બાદ શૂન્ય, 5માંથી 5 બાદ કરે તો શૂન્ય, અને 2માંથી 2 બાદ કરે તો શૂન્ય, એટલે શું જવાબ આવશે? શૂન્ય. બરોબર. એટલે મનપ્રીતને કુલ 1500 ફેરી લઈ જવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો 6 ફેરા કરવા પડશે. કેટલા? તેથી છઠ્ઠા ફેરામાં કોઈ ફેરી બાકી રહેતી નથી. તેથી મનપ્રીતને 1500 ફેરી સિમેન્ટ લઈ જવા માટે કુલ 6 ફેરા કરવા પડશે. કેટલા ફેરા કરવા પડશે? ખટારામાં 6 ફેરા કરવા પડશે. દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં લખી લેશે અથવા સ્ક્રીનશોટ લઈ લેશે.
અહીંયા હું મારો વીડિયો પૂરો કરું છું. આવજો.